नमस्कार मित्रों, जीके गुरु चैनल में आप सबनु हार्दिक स्वागत है। मैथनी जे सीरीज नवी आपणे स्टार्ट करवा जई रह्या छे तेना आपणे पहेलाथी लई अने पूरा मैथ्स ने कवर करवानी कोशिश करीशुं। जाहेर परीक्षा में जे क्वेश्चन आवे छे तेना संदर्भ में आजनो आपणो जे टॉपिक छे तेमां आपणे केटलीक बेजिक जे व्याख्याओ छे तेनी समज मेळवीशुं। सौथी पहेला जोईए तो प्राकृतिक संख्याओ कोने कहेवाय छे, तो जेना वडे वस्तुओनी गणतरी करवामां आवे छे तेने प्राकृतिक संख्याओ कहे छे। जे टूंकमां कहूँ तो जे वस्तुनी गणतरी मतलब के आपणे कोई वस्तु होय, सपोज के आपणे आ जे पांच आंगणा गणीए छीए तो तेमां तेने माइनसथी नथी गणता अथवा तो झीरो वडे नथी गणता, पण कई रीते गणीए छीए, एक बे त्रण चार पांच ए रीतना गणीए छीए। तो ए रीतना जे धन संख्याओ छे एक थी लई अने एना पछीनी एक बे त्रण चार पांच छ सात ए जे संख्याओ छे तेने प्राकृतिक संख्याओ कहे छे। एनी साथे महत्वनी बाबत ए छे कि शून्य जे छे एने प्राकृतिक संख्या गणवामां आवती नथी। एक जे छे ए सौथी नानी प्राकृतिक संख्या छे अने प्राकृतिक संख्याओ जे छे ए हमेशा धन होय छे। आपणे एम न कही छे कि मारे माइनस पांच आंगणी छे, आपणे हमेशा एम कहीए छीए कि आपणे माइनस आपणे हमेशा कहीए छीए कि पांच आंगणी छे, माइनस पांच आंगणी नथी कहता, केम कि जे प्राकृतिक संख्याओ छे जेने गणतरी माटे उपयोगमां लेवामां आवे छे ते हमेशा धन संख्याओ होय छे। હવે જોઈએ તો પૂર્ણ સંખ્યાઓ કોને કહેવામાં આવે છે। મિત્રો, આપણે જે પ્રાકૃતિક સંખ્યાઓ જોઈ કે જેમાં આપણે એક બે ત્રણ ચાર પાંચ જેવી સંખ્યાઓનો સમાવેશ કરીએ છીએ, પણ તેમાં આપણે ઝીરોનો સમાવેશ કરતા નથી। ઝીરોનો પ્રાકૃતિક જે સંખ્યાઓ છે તેમાં સમાવેશ થતો નથી, પણ ઝીરોને આપણે સાથે લઈએ એટલે કે ઝીરો એક બે ત્રણ ચાર પાંચ એ જ બધી સંખ્યાઓને જે ગણ છે એને આપણે પૂર્ણ સંખ્યાઓ કહી શકીએ છીએ। ઝીરો જે છે એ પૂર્ણ ઝીરોનો સમાવેશ જો પ્રાકૃતિક સંખ્યાઓમાં કરવામાં આવે તો તેને પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે। જે સૌથી નાની પૂર્ણ સંખ્યા જે છે, પ્રશ્ન કદાચ એમ પૂછાઈ શકે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે, તો એનો આન્સર થશે ઝીરો। જે ઝીરો જે છે એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે। આગળ જોઈએ તો હવે પૂર્ણાંક સંખ્યાઓ, તો પૂર્ણાંક સંખ્યાઓ કોને કહે છે, પૂર્ણ સંખ્યાઓમાં ઋણ સંખ્યાનો સંખ્યા ઉમેરતા મળતી સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ બને છે। કહેવાનો મતલબ કે સૌથી પહેલાં આપણે જોયું પ્રાકૃતિક સંખ્યા કે જેમાં એક બે ત્રણ ચાર પાંચ આવી સંખ્યાઓનો જે ધન સંખ્યાઓનો સમાવેશ થતો હતો, તેમાં આપણે ઝીરોનો ઉમેરો કરીએ એટલે કે ઝીરોને તેની સાથે લઈએ તો તે બનતી હતી પૂર્ણ સંખ્યા। પણ હવે માઇનસ જે સંખ્યાઓ છે એટલે કે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ તેને સાથે લઈએ તો આ બધી જે સંખ્યાઓ છે તેને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહી શકીએ। એટલે પૂર્ણાંક સંખ્યાઓમાં માઇનસ સંખ્યાઓ જેટલી પણ છે તેટલી અને આ ઉપરાંત ઝીરો એક બે ત્રણ એ રીતના ધન સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે। સાથે સાથે અગત્યની બાબત છે કે જે ઝીરો છે તેનો ધન પૂર્ણાંક પણ નથી કહેવામાં આવતો, ધન પૂર્ણાંક પણ નથી, અને સાથે સાથે ઝીરો જે છે એ ઋણ પૂર્ણાંક પણ, કેમ કે પૂર્ણાંક જે સંખ્યાઓ છે તેના ટોટલ બે વિભાગ પડે છે, જેમ કે ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક। ઋણ પૂર્ણાંકમાં જે ઋણ સંખ્યાઓ છે માઇનસ વન માઇનસ બે માઇનસ ત્રણ એ રીતના, અને જે ધન પૂર્ણાંકમાં જે ધન સંખ્યાઓ છે એક બે ત્રણ ચાર વગેરેનો સમાવેશ થાય। આગળ જોઈએ તો એકી સંખ્યાઓ, તો એકી સંખ્યાઓ કોને કહે છે, જે સંખ્યાઓને બે વડે નિશેષ ભાગી ન શકાય તેવી સંખ્યાઓને એકી સંખ્યા કહે છે। બે વડે નિશેષ ભાગી, સપોઝ આપણે એક ઉદાહરણ તરીકે લઈએ પાંચ, તો
तो पांच ने अपने बे वड़े भागी तो बे दू चार। अँ एक जे से ए शेष वद छे, मतलब के जेने आपणे निशेष भागी सकता नथी। तो जे पांच छे ते एक ही संख्या बने छे। एवी ज रीते त्रण, सात, जे नौ, ए बधी जे संख्याओ छे તે એકી સંખ્યાઓ છે। એવી જ રીતે બેકી સંખ્યાઓ કોને કહે છે? કે જે સંખ્યાઓને બે વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓને બેકી સંખ્યા કહે છે। તો તેમાં આપણે જોઈએ કે ચાર, ચારને આપણે બે વડે ભાગી શકીએ નિશેષ, શેષ જે છે ઝીરો વધે છે, એટલે કે આપણે નિશેષ બે વડે ભાગી શકીએ છીએ। તો ચાર જે છે બેકી સંખ્યા છે, બેકી સંખ્યાઓમાં બે, ચાર, છ, આઠ, 10 વગેરે જેવી સંખ્યાઓનો સમાવેશ થાય છે। હવે જોઈએ તો અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? કે જે સંખ્યાઓનો માત્ર એક અને તે સંખ્યા એમ બે જ અવયવો હોય તેને અવિભાજ્ય સંખ્યાઓ કહે છે। સામાન્ય રીતે જે સંખ્યા અવિભાજ્ય ન હોય તેવી સંખ્યાઓના ઘણા બધા અવયવો પડતા હોય છે। ટૂંકમાં તો કહું તો આ એક જે છે, સપોઝ કે એવી કોઈ સંખ્યા લઈ સાત, તો સાતને આપણે બીજી કોઈ સંખ્યા વડે, આ એક અને સાત સિવાય બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકતા નથી, એટલે કે સાત જે છે એ અવિભાજ્ય છે। એવી જ રીતે વાત કરીએ તો બે, બેને બે પણ એક અવિભાજ્ય સંખ્યા છે। બે જે છે એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે। પ્રશ્ન પૂછાય છે કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો તે છે બે। એવી જ રીતે ત્રણ, બે, ત્રણ, પાંચ, સાત, ત્યારબાદ તેર જેવી સંખ્યાઓ જે છે એ અવિભાજ્ય સંખ્યા છે। બે એકમાત્ર એવી સંખ્યા છે જે બેકી સંખ્યા હોય અને અવિભાજ્ય પણ સંખ્યા હોય। તો પ્રશ્ન એ પૂછાય છે કે એકમાત્ર જે બેકી સંખ્યા પણ હોય અને અવિભાજ્ય સંખ્યા હોય એવી સંખ્યા કઈ? તો એ બે છે। બે એક જ માત્ર એવી છે સંખ્યા કે જે અવિભાજ્ય પણ છે અને બેકી સંખ્યા પણ છે। બાકી જે બધી સંખ્યાઓ છે એ આપણે જોઈ શકીએ છીએ કે એકી સંખ્યા છે। પાંચ છે, સાત છે, તેર છે, આ બધી એકી સંખ્યા છે, પણ બે એક એવી સંખ્યા છે જે બેકી સંખ્યાની સાથે સાથે પણ અવિભાજ્ય સંખ્યા છે। એકથી 100ની વચ્ચે ઘણી વાર ડાયરેક્ટલી આવા પ્રશ્નો પૂછાઈ જતા હોય છે કે 1 થી 100ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે? તો એટ ધ ટાઈમ તમે ગણવા જાઓ તો ઘણો ટાઈમ તમારો એમાં કન્ઝ્યુમ થઈ જાય અને ઘણો ટાઈમ તમારો એમાં વેડફાઈ જાય। પણ 1 થી આપણે અહીં પહેલાંથી જેની તૈયારી કરેલી હોય તો આપણે ઈઝી પડે। એટલે 1 થી 100ની વચ્ચે ટોટલ જે છે એ 25 અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે। તમે ધારો તો એની ગણતરી પણ કરી શકો છો। હવે જોઈએ તો વિભાજ્ય સંખ્યાઓ કઈ છે, કોને કહે છે? તો જે સંખ્યાના એક અને તે સંખ્યા એ સિવાયનો ઓછામાં ઓછો એક અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે। એક અને તે સંખ્યા પોતે જો ફક્ત એ બે જ અવયવ હોય તો સંખ્યા અવિભાજ્ય કહેવાય છે, પણ આ સિવાયના એક અવયવ કદા હોય એ સંખ્યા પોતે અને એ સિવાયનો પણ કોઈ અવયવ હોય તો તેને સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યાઓ કહી શકીએ છીએ। જેમ કે ચાર, છ, આઠ, અહીં આપણે જોઈ શકીએ છીએ કે ચારને આપણે બે વડે પણ ભાગી શકીએ છીએ કે ચારને આપણે ચાર વડે પણ ભાગી શકીએ છીએ અને સાથે સાથે ચારને એક વડે પણ ભાગી શકીએ છીએ। તો જે ચારના અવયવો છે તે એક, બે અને ચાર, એટલે અહીં તે સંખ્યા પોતે અને એક, એના સિવાય બે એક એવો અવયવ છે કે જે બે પણ એનો અવયવ છે, તેથી આપણે કહી શકીએ કે ચાર જે છે એ વિભાજ્ય સંખ્યા છે। વિભાજ્ય સંખ્યાને તે સંખ્યા સિવાય અન્ય ઓછામાં ઓછા બે વિભાજ્ય જે સંખ્યાઓ છે તે ચાર, તેમાં ચાર જે છે એ સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે। અવિભાજ્ય સંખ્યાઓ પૈકી
જે વિભાજ્ય સંખ્યાઓ છે, અવિભાજ્ય સંખ્યાઓમાં આપણે જોયું હતું કે જેમાં ખાલી બે જેવી જે સંખ્યા છે, બે છે એ બેકી સંખ્યા પણ છે અને અવિભાજ્ય સંખ્યાઓ છે. જ્યારે વિભાજ્ય સંખ્યા જે છે એ બેકી પણ હોઈ શકે છે અને એકી સંખ્યા પણ હોઈ શકે છે. બેકી સંખ્યામાં વાત કરીએ તો 2, 4, 6, 8 એ બધી સંખ્યાઓ જે છે વિભાજ્ય છે અને બેકી પણ છે. એકી સંખ્યાઓમાં વાત કરીએ તો 9, 15, 21 વગેરે સંખ્યાઓ એકી સંખ્યા છે અને સાથે સાથે વિભાજ્ય સંખ્યાઓ પણ છે. એક આ સાથે અગત્યની જે પોઈન્ટ છે તે છે, એક જે છે એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. તો એકનો સમાવેશ અવિભાજ્ય સંખ્યામાં કે વિભાજ્ય સંખ્યામાં થતો નથી. હવે જોઈએ તો કોઈ પણ સંખ્યાનું નિરપેક્ષ મૂલ્ય એટલે શું. કોઈ પણ સંખ્યાના ચિહ્નને ધ્યાનમાં લીધા વિના, અહીં ખાસ આના ઉપર આપણે ભાર મૂકીએ કે ચિહ્નને ધ્યાનમાં લીધા વિના સંખ્યાના આંકડાકીય મૂલ્યને નિરપેક્ષ મૂલ્ય કહે છે. નિરપેક્ષ મૂલ્ય દર્શાવવા અહીં આપણે જે આ ચિહ્ન છે જેને આપણે માનાંક કહીએ છીએ તેનો ઉપયોગ થાય છે. આપણે સપોઝ કે આપણે -8નું નિરપેક્ષ મૂલ્ય કહેવામાં આવે તો તેનું નિરપેક્ષ મૂલ્ય 8 થશે. એવી જ રીતે 8નું નિરપેક્ષ મૂલ્ય પણ 8 થશે. અહીં આપણે -6 હોય તો તે માઇનસની જે સાઇન છે તેને આપણે કાઉન્ટ ન કરતા ફક્ત આંકડાકીય જે મૂલ્ય છે તેને દર્શાવવામાં આવે ત્યારે તે નિરપેક્ષ મૂલ્ય કહેવામાં આવે છે. પ્રશ્ન પૂછાઈ શકે કે -115નું નિરપેક્ષ મૂલ્ય કેટલું. ઘણીવાર જે ક્વેશ્ચન છે તે બહુ ઇઝી હોય પણ આપણને આઈડિયા ન આવે ને એનો એક માર્ક આપણે જતો કરીએ છીએ. તો -15નું જે નિરપેક્ષ મૂલ્ય છે, આપણે નિરપેક્ષ મૂલ્ય મેળવવા માટે આપણે તેને માનાંકમાં મૂકીએ છીએ અને ત્યારબાદ ફક્ત તેનું આંકડાકીય મૂલ્ય એટલે કે 115 જે છે, ટૂંકમાં કહું તો માઇનસમાં હોય તો પણ તેનો આન્સર જે છે એ ધન આવે. આગળ જોઈએ તો અપૂર્ણાંક સંખ્યાઓ. તો અપૂર્ણાંક સંખ્યા એક એવો એકમ છે કે જે આપેલ સંખ્યાનો અમુક ભાગ દર્શાવે છે. જેમ કે 1/5 કે જે 1નો 5મો ભાગ, જે 1/5 છે જેનો મતલબ થાય 1નો એ 5મો ભાગ છે. એવી જ રીતે 3/4 હોય તો તે 3નો જે છે એ ચોથો ભાગ છે. 1નો આ દર્શાવવાની જે એક રીત છે કે જે અપૂર્ણાંક તરીકે દર્શાવવામાં આવે છે તેને અહીં આપણે જોઈ શકીએ છીએ. જે ઉપરનો જે અંશ છે, અહીં આપણે 3/4 લખ્યું, તેમાં ઉપરનો જે અંક છે તેને અંશ કહેવામાં આવે છે અને નીચેનો જે અંક છે તેને છેદ કહેવામાં આવે છે. અંશ અને છેદના જે સ્વરૂપમાં જ્યારે લખવામાં આવે ત્યારે તે સંખ્યા અપૂર્ણાંક એકમમાં છે તેમ આપણે કહી શકીએ. આગળ જોઈએ સમમિતિ સંખ્યાઓ. તો એક પૂર્ણ સંખ્યાને શૂન્ય સિવાયની બીજી પૂર્ણ સંખ્યા વડે ભાગ. અહીં આપણે ભાર મૂકવા જેવી બાબત છે કે શૂન્ય સિવાયની બીજી કોઈ સંખ્યાને વડે ભાગતા જે સંક્ષિપ્ત રૂપ મળે તેવી સંખ્યાને સમમિતિ સંખ્યાઓ કહે છે. બીજી વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો P/Q તરીકે આપણે જે સંખ્યાને દર્શાવી પણ જ્યાં Q છે એ નોટ ઇક્વલ ટુ 0, એટલે Q 0 હોવું જોઈએ નહીં. કેમ કે આપણે ભાગમાં જો 0 મૂકી છે, આપણે પહેલાં આપણે જે ભાગાકારમાં 0 વડે ભાગીએ તેનું મૂલ્ય મળે નહીં અથવા તો તે શક્ય નથી. એટલે અહીં એક કન્ડિશન છે કે જે Q નું મૂલ્ય છે એ 0 હોવું જોઈએ નહીં. તો P/Q ને રૂપમાં આપણે જોઈ શકીએ કે 1/5 પણ લખી શકીએ, આપણે 1/2 પણ લખી શકીએ. તો આ બધી જે સંખ્યાઓ છે તે સમમિતિ સંખ્યાઓ કહેવામાં આવે છે. કે પછી ભલે તેનું ભાગાકાર કરતાં આપણને મૂલ્ય મળે, માઇનસમાં હોય પ્લસમાં હોય ડઝન્ટ મેટર, પણ તેને આ રીતના દર્શાવવામાં આવે છે. સમમિત સંખ્યામાં આપણે ધન સમમિત સંખ્યાઓ પણ હોઈ શકે છે.
સાથે સાથે ઋણ સમય સંખ્યાઓ પણ હોઈ શકે છે અથવા તો શૂન્ય શૂન્ય સમય સંખ્યાઓ પણ હોઈ શકે છે. પ્રત્યેક સમય સંખ્યાનું એક નિરપેક્ષ મૂલ્ય હોય છે જે શૂન્ય કે શૂન્યથી વધારે પણ હોઈ શકે છે. આપણે દરેક જે સમય સંખ્યા છે તેને સંખ્યા રેખા પણ દર્શાવી શકીએ છીએ. આગળ જોઈએ. હવે આપણે સમય સંખ્યાની વાત કરી તો અસમય સંખ્યાઓ કોને કહે છે કે એક સંખ્યાને બીજી સંખ્યા વડે ભાગતા જો કોઈ અંત ન આવતો હોય તો તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. આપણે ઉદાહરણ તરીકે પાઈ લઈ લઈએ તો પાઈની જે કિંમત છે એ 22/7 છે, 22/7. તો આનું મૂલ્ય આપણે કરવા જઈએ તો આપણે ટ્રાય કરીએ 22/7 7 3 1 7 3 21 એક વધ્યો પોઈન્ટ મૂક 0 7 2 7 1 7 3 વધ્યા ફરી પાછું 0 મૂકશું 7 3 1 7 4 28 બે વધ્યા ફરી પાછા 7 2 14 7 3 7 2 14 પાછા 6 વધશે એટલે આ રીતનું આનું કોઈ અંત આવશે નહીં. એટલે કે આ જેનું મૂલ્ય છે તેનો કોઈ અંત આવશે નહીં. તો આવી જે સંખ્યાઓ છે તેને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ. જે એનું સૌથી મોટું ઉદાહરણ છે પાઈ, જે પાઈની કિંમત છે 22/7 અથવા તો આપણે 3.14 તેને ધારી લઈએ છીએ. પણ જો તેની સાચી રીતે ગણતરી કરવામાં આવે તો આ અંક જે છે એ હજુ પણ લાંબુ ચાલે જ લાગે છે. હવે વાસ્તવિક સંખ્યાઓ કોને કહે છે? સમય અને અસમય સંખ્યાઓનું જે સંયુક્ત રૂપે સમય અને અસમય સંખ્યાઓને સંયુક્ત રૂપે વાસ્તવિક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતો મિત્રો આપણો આજનો વિડીયો કે જેમાં આપણે કેટલીક બેઝિક જે વ્યાખ્યાઓ છે તેની સમજ હોય. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો અને અમારી ચેનલ જીકે ગુરુને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.